નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીના ભાગરૂપે આજે આપણે ટેસ્ટ પેપર નંબર આઠ જોઈશું પાર્ટ નંબર બે જેમાં ટોટલ તેત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે તેત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે છેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે શરૂઆત કરીએ બત્રીસ નંબરના ક્વેશ્ચનથી નદી અને નદી કિનારે આવેલ શહેર નીચેનામાંથી કઈ જોડ ખોટી છે કઈ જોડ ખોટી છે સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ઔરંગા નવસારી આગળ કહેશન ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કયા જિલ્લામાં જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કચ્છ જિલ્લામાં જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન મિત્રો ખેડા જિલ્લામાં થાય છે આગળનું ક્વેશ્ચન ગુજરાતના કેટલા ટકા વિસ્તારોમાં જંગલો આવેલા છે ગુજરાતના કેટલા ટકા વિસ્તારોમાં જંગલો આવેલા છે સાચો જવાબ રહેશે પાંત્રીસમાં ક્વેશ્ચનમાં એ ઓપ્શન દસ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ગુજરાતમાં કયા સ્થળે લાકડામાંથી રેવન બનાવતા કારખાના આવેલા છે કયા સ્થળે આવેલા છે લાકડામાંથી રેવાણ બનાવતા કારખાના સી ઓપ્શન સાચો જવાબ રહેશે એ અને બી બંને એટલે ઉધના અને વેરાવળ આ બંને સ્થળે આ કારખાના આવેલા છે ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે અમદાવાદમાં ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ ઉપર છે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતનું કયું સર ટોચ ઉપર છે અંકલેશ્વર હાલમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલા કેટલા લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે કેટલા લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તાજેતરમાં સાચો જવાબ રહેશે ઓગણચાલીસમાં નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન એકસો ઓગણીસ લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે આમુખ એ બંધારણનો ભાગ આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન પંડિત જવાહરલાલ નહેરુએ તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે તો તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા વિકાસ કમિશનર પાસે છે બેતાલીસમા નંબરના ક્વેશ્ચનમાં સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે સાચો જવાબ રહેશે મિત્રો બેતાલીસમાં નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન અનુચ્છેદ ઓગણચાલીસમાં ભારતીય સંવિધાનના અનુચ્છેદ એકાવન ક જમાં ભારતના દરેક નાગરિકની કઈ ફરજનો નિર્દેશ થયો છે કઈ ફરજનો નિર્દેશ થયો છે એકાવન ક જમા તેતાલીસમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની જોગવાઈ કરવામાં આવે છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે નીચેનામાંથી ખાલી જગ્યા વય જૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજીયાત શિક્ષણ આપવામાં આવે છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે આ પ્રશ્નનો જવાબ સી ઓપ્શન બી ઓપ્શન સાચો જવાબ રહેશે છ થી ચૌદ વર્ષના બાળકોને આગળનો કહેશે ભારતના બંધારણના તોત્તેરમાં સુધારણામાં અનુચ્છેદ બસો તેતાલીસ ખ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામસભા કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામસભા જે હોય છે કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે છેતાલીસમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ હોવું જોઈએ સી ઓપ્શન સાચો જવાબ રહેશે સુડતાલીસમાં નંબરનો ક્વેશ્ચન બંધારણના અનુચ્છેદ એકાવન કમાં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી કઈ નથી નીચેના પછી કઈ નથી એકાવન કમાં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે બિનસાંપ્રદાયિકતા જાળવવા આ જે છે એ નથી એકાવન કમાં રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે નાણાકીય ખરડા પરની ચર્ચા માટે ચૌદ દિવસનો સમય આપવામાં આવે છે હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ નવ નવેમ્બરના રોજ મનાવવામાં આવે હાલમાં કઈ કંપની જગુવાર કંપનીનું ફોર્મ્યુલા ઈ પાર્ટનર બની કઈ કંપની જગુઆર કંપનીનું ફોર્મ્યુલા ઈ પાર્ટનર બની બી ઓપ્શન ટીસીએસ હાલમાં કોનેરુ રામકૃષ્ણ રાવનું નિધન થયું છે તેઓ કોણ હતા તેઓ મનોવૈજ્ઞાનિક હતા હાલમાં સંજય બાગડ આઈપીએલની કઈ ટીમના મુખ્ય કોચ બને છે સંજય બાગડ આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મુખ્ય કોચ બને છે હાલમાં ભારતના બોતેરમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બને છે બોતેરમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે મિત્રબા ગૃહ બી ઓપ્શન સાચો જવાબ રહેશે હાલમાં ઈન્ડિયાના નવા સીએમડી કોણ બન્યા છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજીવ કુમાર મિશ્રા હાલમાં પહેલી યોગાસન ચેમ્પિયનશિપ ક્યાં આયોજિત કરવામાં આવશે પહેલી યોગાસન ચેમ્પિયનશિપ ક્યાં આયોજિત કરવામાં આવશે બી ઓપ્શન ભુવનેશ્વર ખાતે પદ્મ પુરસ્કાર બે હાજર એકવીસ કોના દ્વારા આપવામાં આવે છે પદ્મશ્રી કંગના રનૌતને બે હાજર એકવીસ પદ્મશ્રી આપવામાં આવે છે શંકરાચાર્ય જન્મ ઈ સત્તર સાતસો ઇઠ્યાસી માં કાલડી ગામમાં થયો તે ગામ કયા રાજ્યમાં છે કેરળમાં ઈસ્વીસન એક હજારથી એક હજાર છવ્વીસ વચ્ચે મોહમ્મદ ગજનવીએ ભારત પર કેટલા આક્રમણ કર્યા હતા સી ઓપ્શન સત્તર વાર આક્રમણ કર્યા હતા ઈસવીસન એક હજાર પચીસમાં મોહમ્મદ ગજનીએ કયા પ્રખ્યાત મંદિર પર આક્રમણ કર્યું હતું સોમનાથ મંદિર ઉપર ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી તો દિલ્હી સલ્તનતની સ્થાપના કુતુબુદ્દીન ઐબકે કરી હતી દિલ્હીની ગાદી પર બેઠનાર પ્રથમ મહિલા રજિયા સુલતાન કોની પુત્રી હતી ઇલ્તુતમિશની પુત્રી હતી દિલ્હીના કયા સુલતાને લખબ્સનું બિરુદ અપાયું હતું સાચો જવાબ રહેશે સી ઓપ્શન કુતુબુદ્દીન ઐબકને અને હા મિત્રો આ લાસ્ટ ક્વેશ્ચન છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ભારતમાં સુફી સંપ્રદાયના સ્થાપક ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી બારમી સદીના ઉત્તરાર્ધમાં કયા શહેરમાં આવી વસ્યા હતા આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો અને કેટલા પ્રશ્નો સાચા પડે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા સાથે મળીશું જય હિન્દ જય ભારત